પંચમહાલના હાલોલ તાલુકાના ચાંચડીયા ગામમાં ઉનાળાના આગમન સાથે પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે. નર્મદાનું પીવાનું પાણી મળી રહે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાંચડીયા ગ્રામજનો પીવાના પાણીની સમસ્યાને લઈને ઘણી તકલીફો વેઠી રહ્યા છે. ગામમાં આવેલા અમુક હેન્ડપંપ ચાલુ છે તેમાં પીવાલાયક પાણી નથી. આ ગામના સ્થાનિકોએ તંત્રને પણ રજૂઆત કરી છે. હજુ સુધી કોઈ પીવાના પાણી માટે સુવિધા કરવામાં આવી નથી. ગામમાં જે પાણી બોર અને કૂવા કે અન્ય સ્ત્રોતથી મળી રહે છે તે ખારું અને પીવાલાયક નથી. ગામ લોકોનું એવું પણ કહેવું છે કે આજુબાજુના ગામોમાં પીવાના પાણી માટે નર્મદાનું પાણી આવે છે, પરંતુ હજુ સુધી તેમને નર્મદાનું પાણી મળી રહે તે માટે કોઈ સુવિધા આપવામાં નથી આવી. પીવાના પાણી માટે વહીવટી તંત્ર વહેલામાં વહેલી સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ગામમાં 2-3 ટ્યુબવેલ હોવા છતાંય ખારું પાણી આવે છે, એના કારણે પીવામાં કામ નથી લાગતું કે ખાવા બનાવવામાં કામ નથી લાગતું. એના માટે નર્મદાનું પાણીનું ઉપયોગ થતો હોય તો સારું. હાલોલ તાલુકાના મોટા ચાંચડીયા ગામમાં હાલ પીવાના પાણીની મુશ્કેલી અનુભવી રહી છે અને આજુબાજુના વિસ્તારમાં નર્મદાનું પાણી મળી રહ્યું છે અને ચાંચડીયા ગામમાં પાણીથી વંચિત છે તો મોટા ચાંચડીયા તંત્ર દ્વારા નર્મદાનું પાણીની લાઇન કરી આપે તો પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે છે. જી, આપનું નામ? જાદવ હસમુખભાઈ શંકરભાઈ. ગામ મોટા ચાંચડીયા, જાદવ ઉપેન્દ્રસિંહ બળવંતસિંહ. અમારા ગામમાં વર્ષોથી પાણીની સમસ્યાનું સમાધાન થતું નથી અને ટ્યુબવેલ કરે તો પાણી ખારસવાળું આવે છે. 2-3 જગ્યાએ ટ્યુબવેલ કર્યા પણ પાણી કન્ટિન્યુઅસ ખારું મળે, તો નર્મદાનું પાણી ચાંચડીયામાં મળી રહે તો અમને કોઈ તકલીફ પાણીની પડે એવું નહીં લાગતું. પ્રિતેશ દરજી, GTV ન્યૂઝ, પંચમહાલ.